विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय कन्या मुरारी पादार्पित चित्त वृत्ति दद्यादिकं मोह वशाद गोचर गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जीवे पते
काठियावाड़ मां कोक दी अन भूलो पण भगवान तारा एवा करू सन्मान ए तने स्वर्ग रे भुलावू शामळा सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्य त्रयंबेके गौरी नारायणी नमोस्तुते। बेटा जो आ छे आपड़ा कुलदेवी मां उमिया जी। जय मां उमिया। वाव ग्रेट थामे खेता हता जेना जी पण वधारे ब्यूटीफुल प्लेस छे ग्रैंडपा। हा दीकरा भले तारो जन्म यूएसए मां थयो पण आजे 15 वर्ष बाद प्रथम वखत तने भारत लई आववा पाछळनो मारो आशय एज हतो के तू आपणी संस्कृति अने सभ्यताने जाणे समझे अने नजीकथी माणे। मारा दादाए पण कीधु हतु के गगा ज्यांथी जा छो एने याद राखजे। आजे मारी पण जवाबदारी छे हूँ तने पण आपणी आ मातृभूमिनो परिचय करावू। યસ ગ્રાન્ડપા માને પણ અહીંની હિસ્ટ્રી કલ્ચર અને જીઓગ્રાફીને જાણવાની ખૂબ જ ઈચ્છા છે। પ્લીઝ ટેલ મી એવરીથિંગ મારે પણ આ ગુજરાતની ભૂમિને જાણવી છે અને સમજવી છે। આઈ લવ ગુજરાત। વાહ દીકરા આઈ રિયલી હેપી બટ હું પણ તારી જેમ ઘણા સમયથી આ ધરતીથી વિખૂટો પડ્યો છું। હું તને પૂરી રીતે નહીં સમજાવી શકું। જો સામેથી આપણા સંકુલના વિદ્યાર્થીઓ આવે છે, ચાલ આપણે તેને સાથે રાખી અને જાણીએ। એ દીકરાઓ અહીં આવશો જરા। જય શ્રી કૃષ્ણ અંકલ, બોલો ને અમે તમારી શું મદદ કરી શકીએ? જય શ્રી કૃષ્ણ બેટા, મારું નામ મગનલાલ છે, હું અહીં નજીકના ગામ કોલકીનો વતની છું અને આ મારો પૌત્ર ક્રિસ છે। અમે ઘણા વર્ષોથી યુએસએ સ્થિત થયા છીએ। આજે લાંબા સમય પછી માતાજીના દર્શને આવ્યા છીએ। આ મારો પૌત્ર પ્રથમ વખત જ ભારત આવ્યો છે અને તેને આપણી માતૃભૂમિ ગુજરાત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તો શું તમે એને ગુજરાતનો પરિચય કરાવવામાં મદદ કરશો? ઓબ્વિયસલી અંકલ, સોરી, કૃષ્ણની જેમ અમે પણ તમને દાદાજી કહી શકીએ? વાય નોટ, તમે મારા પૌત્રની જેમ જ છો દાદાજી। અમારું સંકુલ ગુજરાતી માધ્યમનું જ છે અને અમને અમારી શાળાના શિક્ષકોએ ખૂબ જ સારી રીતે ગુજરાત વિશે માહિતગાર કર્યા છે અને હા, આજે જ મેં લાઇબ્રેરીમાંથી આ પુસ્તક ગુજરાતની અસ્મિતા વાંચવા માટે લીધેલ છે। તો ચાલો આપણે સૌ સાથે મળીને તેના દ્વારા જ ગુજરાતનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ। હું છું પ્રાચીન ગુજરાત, મારામાં ગુર્જર ભૂમિની માટીના કણ કણ સાથે વણાયેલી અમર કથાઓ વસેલી છે।
અરે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે ડુંગર ખૂંદે ડાલા મથા એની ડણકુ કાઠિયા વાળી છે એની ડણકુ કાઠિયા વાળી છે અને હું છું આજનું આધુનિક અગ્રેસર અને પ્રગતિશીલ મોડર્ન ગુજરાત ચાલ દીકરા તારે ગુજરાતને જાણવું છે સમજવું છે અને માણવું છે ને તો અમે તને ગુજરાતની સફર કરાવીએ મારા ઇતિહાસના પાનાઓ પરથી હું તને અતીતનો અભ્યાસ કરાવીશ અને મારામાં વસેલા આધુનિક ગુજરાતનો પરિચય હું તને કરાવું અને હા પેલા બંનેની તો જરૂર પડશે જ હો અરે જેને આજ સુધી ગામે ગામ ફરી ગુજરાતની વાતોને વાગોળી છે એવા બે અમર પાત્રો આપણા રંગલો અને રંગલી એ બે કેમણા છો આવો બે આમણા લાંબો ડગલો લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી બોલ બલંતો ગોલ ઘુમંતો છલ છબીલો ગુજરાતી ઉછલ છબીલો ગુજરાતી તા થૈયા થૈયા તા થૈ તા તા થૈયા થૈયા તા થૈ લાંબો ચોટલો લાંબો ચોટલો કેડે બાંધણી શિરે ઓઢણી રાતી ભરતી ફરતી વાતો કરતી છેલ છબીલી ગુજરાતી હું છેલ છબીલી ગુજરાતી તા થૈયા થૈયા તા થઈ તા તા થૈયા થૈયા તા થઈ આ છે રંગલો અને આ છે રંગલી આ બે જણા આપણને અંધી વાતો કહેવાના હારે રેજો હો કેમ ખરું ને ગુજરાતના ઇતિહાસની શરૂઆત કરીએ તો ઈસવીસન પૂર્વે લગભગ 3000 વર્ષ પહેલા સિંધુ સભ્યતાના સમયમાં અહીં માનવ સંસ્કૃતિના પારણા બંધાણા લોથલ ધોળાવીરા રંગપુર અને રોજડીમાંથી મળેલા અવશેષો આજે પણ તેની સાક્ષી પૂરે છે અને ત્યારબાદ વૈદિક કાળમાં પરમાવતાર શ્રી કૃષ્ણે પણ પોતાની કર્મભૂમિ ગુજરાતને જ બનાવી હતી અને સંધિ વાતો કેતો આ ઊંચો ગઢ ગિરનાર સદીઓથી અડીખમ ઊભો છે ઓ અને એની તળેટીમાં આજે પણ ઇતિહાસને સાચવી બેઠેલા ઘણા પ્રમાણો પડ્યા છે તો ચાલો આપણે ગુજરાતની ગાથાની શરૂઆત ગિરનારના ચરણોમાં નમન કરીને જ કરીએ તાર તાર તાર
નમ્યે ગિરનાર તુને નમ્યે ગિરનાર નમ્યે ગિરનાર તુને નમ્યે ગિરનાર दिल दिल तापी लांग खिण को तर गढ़ने कांगरा राण करण ने रांग डाला मत्थान डांग नर सैना चैन कांग समदर नो सोम सांग जिन जोगी बुद्ध बांग कपर थी खलक काम युग राय थी नाथ अकल रोग कणा बाग तू तो शरने भरने मरने तार 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 ये गिरनार तुम्हें नम ये गिरनार સંત સુરા અને સાવજથી રક્ષાયેલો આ ગિરિક છે અને હજારો વર્ષોથી અડગ રહીને તપ કરતો આ ગર્વો ગિરનાર ભગવાન સોમનાથના ચરણ પ્રખારતો આ સમુદ્ર ગીરને પોતાની ડણકથી ગજાવતા સિંહો એક જ ભૂમિ પર આવું વૈવિધ્ય એ ભાગ્ય જ જોવા મળે. ઉપરવાળાએ છૂટા હાથે અહીં પ્રકૃતિ અને સંસ્કૃતિની લાણી કરી. गुंजे गुंजे ज्या गौरव गुंजार वो आ गर्वो गढ़ गिरनार वो आ गर्वो गढ़ गिरनार दिसे दिसे ज्या दस दीग पार वो आ અંબાનો દરબાર એવો આ ગર્વો ગાઢ ગિરનાર. અને એ ગિરનારની તળેટીમાં વસેલું પ્રાચીન નગર કે જે એક સમયે સૌરાષ્ટ્રની રાજધાની હતી, જ્યાં મૈત્રકો ક્ષત્રપો અને મૌર્યોએ આવીને રાજ કર્યા એવું જીર્ણદુર્ગ જૂનાણું કે જેને આપણે આજે જૂનાગઢના નામથી ઓળખીએ છીએ. આ જ જૂનાગઢમાંથી આજે પણ ગુજરાતના આદિકવિ નરસિંહની કરતાલોમાંથી કૃષ્ણના કીર્તન નિષ્પન્ન થતા હોય એવું લાગે છે. આ ગુજરાતની પવિત્ર ધરતીમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ઠેક ઠેકાણે બધા ધર્મના પવિત્ર તીર્થ સ્થાનો આવેલા છે, જે ગુજરાતની એકતા અને અખંડિતતાના આધાર સ્તંભો છે. મીરાદાતાર અને સરખેજનો રોજો, જૈન દેરાસરો અને બૌદ્ધ મઠો, ઉદવાડા અને દીવ વગેરે જગ્યાએ મુસ્લિમ બૌદ્ધ પારસી અને ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનો છે અને હિન્દુ ધર્મના સોમનાથ, અંબાજી, બહુચરાજી, શામળાજી, ચોટીલા, પાવાગઢ, ડાકોર, ઊંઝા અને અહીંયા આપણે છીએ તે સિદ્ધસર અને દ્વારકા કે જ્યાં આજે પણ કૃષ્ણની વાંસળીના સુર ગુંજે છે અને આજે પણ એમ લાગે છે કે જાણે રસરાજનો રાસ જામ્યો. વાવાયા ને વાદળ ઉમટ્યા, અને બોલ્યા બપૈયા ને મોત, પણ વેરાણ વાગી વાહણી મને હાંભળાન દેખીશ. Thank you.
વાર સાંભળ્યા વાયા ને વાદળ ઉમટ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા ગોકુળ માં હે ગોકુળ ગયા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા બાવાયા ને હે વાદળ ઉમટ્યા તમે ગોકુળ માં ગવધન ચારતા તમે ગોકુળ માં ગવધન ચારતા હે તમે ગાયો ના હે તમે ગાયો ના ગોવાડ મડવા આવો સુંદર વર્ષા મળ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા તમે કાઢી તે કામણી ઓ ધંધા તમે કાઢી તે કામણી ઓ ધંધા એ તમે ભડવાડો ના એ તમે ભડવાડો ના ભાણે જ મડવા આવો સુંદર વર્ષા મળ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા હે ગોકુળ માં હે ગોકુળ માં ટહુ ગયા મોર મડવા આવો સુંદર વર્ષા વાવાયા ને વાદળ ઉમટ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા
रहे कटवाल मर हर गिरा हे पियो पियो नाद पुकार कजात पियो पियो कोके लकांत गिरा हे गड़ गड़ न बहुत कड़ा का झणा ना 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 रोम जम रोम जम बर सत बर का धरण धरण धन वर गजर जीरे धरण धरण बन वर गजर जीरे धरण धरण बन वर गजे एक बार जोरदार जय बोलाओ जो भाई बोलो श्री मिया मात की पहले थी चले हो जी बे हाथ जकल बोलो श्री मिया मात की जय हो जय हो, जै हो।